दिवाळी पहला चित्तानगर में जगमगाट अद्भुत रोशनी थी जड़हड़ी उठ्यू स्टेच्यू ऑफ यूनिटी। चारी तरफ रोशनी नो शणगार, प्रकाशना उत्सव दिवाळी पहला स्टेच्यू ऑफ यूनिटी खाते अद्भुत लाइटिंग करायो। अद्भुत शणगार सजीने एकता नगर जगमग थयुं छे। चारी तरफ अद्भुत रोशनी नो शणगार करायो छे। एकता नगर में चारेकोर रंग बेरंगी लाइटिंग करायो छे। एक तरफ दिवाळी नो त्यौहार अने बीजी तरफ सरदार वल्लभ भाई पटेल ना जन्मदिवस नी राष्ट्रीय एकता दिवस तरीके उजवणी। आ बन्ने प्रसंगों ने लईने स्टेच्यू ऑफ यूनिटी खाते ना दरेक प्रकल्प ने लाइट नो शणगार करायो। नर्मदा घाट सर्किट हाउस रोशनी थी दीप उठ्या। एकता मॉल, एडमिन बिल्डिंग सहित प्रवासन स्थल पर सुशोभन जोवा मळ्यु। नर्मदा मैयानी आरती में पण भक्तोने आध्यात्मिक भव्यता अने दिव्यतानो अनुभव करावतो लाइट एंड साउंड शो करायो। राजकोटमां जोवा मळी अद्भुत कारीगरी, आंखे पाटा बांधी बनावे छे दिवाळीना दीवड़ा। आ दृश्य जो, आंखे पाटा बांध्या छे छतां चाकड़ा पर माटी काम करी रह्या छे। आंखे पाटा बांधीने बनावी रहा छे दिवाळीना दीवड़ा अने तेम छतां डिजाइन के आकार में एक दोरानो पण फरक नहीं। आ कमाल करी छे राजकोटना किशोर भाईए। दिवाळीना तहेवारों में आम तो अवनवी लाइट तेमज रंगबेरंगी लाइटो सौने आकर्षे छे, परंतु अहीं आकर्षण जरा जुदु छे। मूळ द्रोल पंथकना अने राजकोटमां काम करता कारीगरना हाथमां एवी कळा छे के पोते आंखे पाटो बांधीने अंधकारमां प्रकाश फैलावानुं काम करता दीवड़ा बनावे छे। तेओ छेल्ला 5 वर्षथी आ रीते आंखे पाटा बांधीने अलग अलग आकारना दीवड़ा बनावे छे। તેમ છતાં દીવડાના આકાર ડિઝાઇનમાં દોરાનો પણ ફરક નથી જોવા મળતો। આંખે પાટા બાંધી દીવડા બનાવતા કિશોરભાઈએ જણાવ્યું કે વર્ષોથી બાપ દાદા સમયથી આ વ્યવસાય ચાલતો આવે છે અને માટી કામના ધંધાને તેઓ આગળ વધાવી રહ્યા છે। દિવાળીના સમયમાં રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં દીવડા અને કોડિયાની ડિમાન્ડ વધુ હોવાથી તેઓનું કામ હાલ ધમધમી રહ્યું છે। ઉમંગ અને ઉજાસનું પર્વ દિવાળી સૌ માટે વિશેષ પર્વ છે। સામાન્ય માનવીથી લઈને મુખ્યમંત્રી સુધીની વ્યક્તિ પણ આ પર્વ પોતાના પરિવાર, સ્વજનો, વાલસોયા, ભૂલકાઓ સાથે ઉજવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાની સરળતા અને નિખાલસતાનો પરિચય આપ્યો। ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ ફટાકડાની ખરીદી કરવા પહોંચી ગયા। એટલું જ નહીં, તેમણે પરિવારજનો સાથે ઉલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી। ધનતેરસના દિવસે બજારમાં ખરીદીની ધૂમ, સોનું અને વાહનોની મોટા પાયે ખરીદી થઈ। અમદાવાદમાં ધનતેરસના પવિત્ર દિવસે વાહનોની ખરીદીનો માહોલ જામ્યો। મહત્વનું છે કે ધનતેરસના પર્વે ઠેર ઠેર લક્ષ્મીપૂજનનું આયોજન કરાયું। બીજી તરફ લક્ષ્મીપૂજનની સાથે નવા વાહનો અને સોનાની ખરીદી લોકો કરી રહ્યા છે। ધનતેરસે વાહન ખરીદવું શુભ મનાય છે। ધનતેરસના પવિત્ર દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ મનાય છે, જેને લઈને સુરતમાં વહેલી સવારથી સોનું ખરીદવા માટે જ્વેલર્સની દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। વહેલી સવારથી જ્વેલર્સે પણ પૂજા અર્ચના કરી સોનાનું વેચાણ શરૂ કર્યું। જ્વેલર્સે કહ્યું કે આજે ધનતેરસના શુભ દિવસે કરોડોનું સોનું વેચાશે, શગુનનું સોનું ખરીદવામાં આવશે। બીજી તરફ સોના ચાંદીનો ભાવ આસમાને છે। સોનાનો ભાવ આજે 81,300 પહોંચ્યો, જ્યારે કે ચાંદીનો 1 કિલોનો ભાવ 1 લાખ રૂપિયા થયો। ધનતેરસના પર્વે ઠેર ઠેર લક્ષ્મીપૂજનનું આયોજન કરાયું, ત્યારે આ પવિત્ર દિવસે વાહનોની ખરીદીનો માહોલ જામ્યો છે। લક્ષ્મીપૂજનની સાથે નવા વાહનો અને સોનાની ખરીદી લોકો કરી રહ્યા છે। ધનતેરસે વાહન ખરીદવું શુભ મનાય છે, જેને લઈને ધનતેરસે વાહન ખરીદવા મોટા પ્રમાણમાં લોકોએ અગાઉથી જ બુકિંગ કરાવ્યા, ત્યારે આજે ધનતેરસ નિમિત્તે સૌથી વધુ 2-વ્હીલર અને 4-વ્હીલરનું વેચાણ થયું। માત્ર પટોળા જ નહીં, પરંતુ દેવડાની મીઠાઈ માટે પણ પાટણ જાણીતું છે। તહેવારોમાં દેવડાની મીઠાઈની ભારે માંગ। પાટણ તેના પટોળાને લીધે વખણાય છે, પરંતુ શું તમને ખબર છે કે પાટણના દેવડા જે ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેની માંગ છે। અન્ય માવાની મીઠાઈ કરતા વધારે દેવડાની માંગ પ્રથમ હરોળમાં છે। દેવડા વગર દિવાળીના તહેવારો અધૂરા છે, જેને લઈ દેવડાની માંગને પહોંચી વળવા સ્વીટ માર્ટમાં દેવડા બનાવવાની શરૂઆત થઈ જવા પામી છે। પાટણવાસીઓ તેમના સ્નેહીજનોને પણ દેવડા મોકલતા હોય છે, અન્ય શહેરોમાંથી પણ લોકો ખાસ દેવડા ખરીદવા આવતા હોય છે। અત્યારે પાટણના બજારોમાં દેવડાના વિવિધ ફ્લેવર તેમજ વિવિધ બ્રાન્ડ જોવા મળી રહી છે, જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશિયલ બટરસ્કોચ દેવડા, સ્પેશિયલ કેડબરી દેવડા તેમજ સ્પેશિયલ કેસર દેવડા જેવી અવનવી બ્રાન્ડ પાટણના બજારોમાં જોવા મળી રહી છે। દિવાળી આવતા જ પાટણવાસીઓ પોતાના સ્નેહીજનોને મીઠાઈમાં દેવડા મોકલતા હોય છે। ગુજરાત તેમજ દેશ વિદેશમાં રહેતા પાટણવાસીઓ આજે પણ પોતાના વતનના દેવડા મંગાવવાનું ભૂલતા નથી।
દેવડા બનાવવાની રીત જોઈએ તો પ્રથમ તો મેંદાના લોટને ઘીમાં મેળવીને તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળવામાં આવે છે। મેંદાના લોટમાંથી તળીને તૈયાર કરવામાં આવેલા દેવડાના બ્લોકને ચાસણીમાં ડુબાડીને તેને ઘીના વાસણમાં રખાય છે, જ્યાં તેની પર સૂકો મેવો એટલે કે કેસર પિસ્તા નાખીને સુશોભિત કરાય છે અને તે ઠંડા થઈ ગયા પછી વેચાણ અર્થે મુકાય છે। 11,000 દીવડા સાથેના અનોખા દ્રશ્યો, હિંમતનગરની શાળામાં ઉજવાયો પ્રકાશનો પર્વ। લોકો દીવડાઓ પ્રગટાવીને પ્રકાશના પર્વની ઉજવણી કરે છે, પરંતુ હિંમતનગરની શાળામાં થઈ રહેલી દિવાળીની ઉજવણી જરા જુદી હતી। શાળામાં 11,000 દીવડાઓ પ્રગટાવી આતશબાજી કરીને પ્રકાશના પર્વની ઉજવણી કરાઈ, જેમાં સંસ્થાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા। ગ્લોરિયસ સ્કૂલ નામક આ શાળામાં છેલ્લા 7 વર્ષથી આ રીતે દીવડાઓ પ્રગટાવી ઉજવણી કરાય છે। આ વર્ષે 11,000 દીવડાઓ વડે મેદાનમાં અલગ અલગ મહાલક્ષ્મી માતાજી, શંખ, સ્વસ્તિક જેવી પ્રતિકૃતિ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી। 11,000 દીવડાઓની પ્રતિકૃતિ સાથે આકાશી નજારો પણ કંઈક અલગ જોવા મળ્યો હતો। ત્યારબાદ આતશબાજી કરાઈ, જેના અદભુત દ્રશ્યો સર્જાયા હતા। આજે ધનતેરસ છે અને ત્યારે વાત કરીએ ધન્વંતરી દેવના સમાધિ સ્થળની। આયુર્વેદના ભગવાન એટલે ધન્વંતરી ભગવાન। ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પૂજન પણ કરવામાં આવે છે। ત્યારે આજે વાત કરીએ ધન્વંતરી દેવના સમાધિ સ્થળની। જૂનાગઢથી 60 કિલોમીટર દૂર માળિયાહાટીના તાલુકાના મોટી ધણેજ ગામમાં આવેલું છે ધન્વંતરી દેવનું સમાધિ સ્થળ। વ્રજમી નદીના કિનારે આવેલા ધન્વંતરી આશ્રમને લઈ મોટો દાવો કરાય છે। કહેવાય છે કે આખા વિશ્વમાં એક જ સ્થળ છે જ્યાં ધન્વંતરી દેવની સમાધિ આવેલી છે। ઘટાટોપ જંગલમાં નદી કિનારે ભગવાન ધન્વંતરીનો આશ્રમ આવેલો છે। આ સ્થળ સાથેનું મહાત્મ્ય 5,000 વર્ષ પહેલાથી જોડાયેલું છે। પરીક્ષિત રાજા અને તક્ષક નાગ સાથે જોડાયેલી પૌરાણિક કથાનું સ્થળ એટલે મોટી ધણેજ। આજે પણ નદી તેમજ આશ્રમના અંદરના ભાગે દુર્લભ જડી બૂટી મળે છે। સાથે જ માન્યતા છે કે આ વિસ્તારના લોકોનું મોત સર્પદંશથી નથી થતું અને વિશ્વભરમાં સફેદ વડ માત્ર જગ્યા પર જ છે। આશ્રમમાં જોવા મળતી જડીબૂટીઓના અભ્યાસ માટે આયુર્વેદના તબીબો અહીં આવે છે અને ભગવાન ધન્વંતરીના આશીર્વાદ મેળવે છે। આશ્રમમાં આવેલું શિવ મંદિર પણ પોતાનામાં ખાસ છે। શિવ મંદિર આથમણી દિશામાં છે, જે ભાગ્યે જ જોવા મળે છે। ગ્રામજનોએ મળીને આ સ્થળનો વિકાસ કર્યો છે। જો કે ધન્વંતરી આશ્રમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। પોરબંદર શહેરના વેટલેન્ડની થશે કાયાપલટ, 200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ। પોરબંદરમાં આવેલા પક્ષીઓના પ્રિય વિસ્તાર મોકરસાગર વેટલેન્ડને 200 કરોડના ખર્ચે વિકસાવાશે। પોરબંદરમાં અનેક કુદરતી વેટલેન્ડ આવેલા હોવાથી શિયાળાની ઋતુમાં દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ અહીંના મહેમાન બને છે। મોકરસાગર વેટલેન્ડમાં ફ્લેમિંગો, ડાલ્મેશિયન પેલિકન, ડેમોશેલ ક્રેઇન, ડક, વયા જેવા અલગ અલગ 250 જેટલા અલગ અલગ પ્રજાતિના પક્ષીઓના દર્શનના લહાવા માટે પક્ષી પ્રેમીઓ આવતા હોય છે। ત્યારે આ સ્થળ વિશ્વકક્ષાએ જાણીતું બને અને તેનો લાભ દેશ વિદેશના પક્ષી પ્રેમીઓ લઈ શકે તે માટે અહીં વિકાસ કાર્યો હાથ ધરાશે। પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત કરાયું, જેને લઈ સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે। પોરબંદરમાં કરલી વિસ્તારમાં રિચાર્જ રિઝર્વોયર મોકરસાગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસી તીર્થ સ્થળ તરીકે વિકાસ કરાશે। અહીં આવતા લોકો વિવિધ પ્રકારના પક્ષીઓને નિહાળી શકે તેવું આયોજન કરાશે। મોકરસાગરને વર્લ્ડ સસ્ટેનેબલ ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે। ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર, બર્ડ વોક અને PPEના ધોરણે અકોમોડેશન કરાશે। સાથે જ પ્રવાસીઓ માટે રોડની સુવિધા અને અન્ય માળખાગત સવલતો પણ ઉભી કરાશે। સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા વચ્ચે માધવપુર અને પોરબંદર અગત્યના છે। અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે ત્યારે આ પક્ષી દર્શન સાઇટ પ્રવાસીઓ માટે નજરાણું બની રહેશે, સાથે જ પોરબંદરને પણ અનોખી ઓળખ મળશે। ગેસ ગળતરમાં 2 લોકોના મોત મામલે ધરપકડનો દોર, ફેક્ટરી માલિક પોલીસ સકંજામાં। અમદાવાદમાં નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં ગેસ ગળતરમાં ફેક્ટરીના માલિક વિનોદ અગ્રવાલની ધરપકડ કરાઈ છે। પોલીસે સમગ્ર મામલે ફેક્ટરી માલિક અને કંપનીના સુપરવાઇઝર એમ 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સુપરવાઇઝર મંગલસિંહ રાજપુરોહિત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેથી સુપરવાઇઝરની સારવાર પૂર્ણ થયા બાદ ધરપકડ કરાશે। કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા હતા, જ્યારે 7 લોકો હજી પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। અસરગ્રસ્તોના પરિવારજનોનો આરોપ છે કે કંપની દ્વારા કામ કરતા કર્મચારીઓ માટે સુરક્ષા બાબતે કંઈ પણ કાળજી રાખવામાં નહોતી આવી। માસ્ક, બૂટ, મોજા સહિતની કોઈ સુવિધા આપવામાં આવી ન હતી। કર્મચારીઓને જીવના જોખમે કામ કરાવવામાં આવતું હતું, ત્યારે હાલ પોલીસે પ્રાથમિક તપાસના આધારે 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।
તમારા ઘરે આવતી મીઠાઈ ચકાસજો, કારણ કે બજારમાં નકલી માવાની ભરમાર છે। દિવાળીના તહેવારોમાં તમારા ઘરે મીઠાઈ આવી છે તો જરા ચેક કરજો, કારણ કે માવાની મીઠાઈના નામે તમારા ઘરે ઝેર તો નથી પહોંચ્યું ને। કેમ કે સફેદ માવો બનાવવા માટે કેટલી હદે મિલાવટ કરવામાં આવે છે એ જાણીને તમે ચોંકી જશો। અસલી લાગતા નકલી માવાની અમે જ્યારે પડતાલ કરી ત્યારે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા। માવો બનાવવામાં ખતરનાક અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓની મિલાવટ થાય છે। નકલી માવો કેવી રીતે બને છે અને કેવી રીતે તેને અસલી માવાનું રૂપ આપવામાં આવે છે એ તમામ બાબતો અંગે અમારી ટીમે ચકાસણી કરી। જો કે આ નકલી માવો છે કે કેમ તેનો ટેસ્ટ તમે ઘરે જ કરી શકો છો। ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફટી ઓથોરિટીના જણાવ્યા પ્રમાણેની પદ્ધતિથી દરેક વ્યક્તિ ઘરે જ નકલીનો ટેસ્ટ કરી શકે છે, જેમાં પહેલી પદ્ધતિમાં તમારે માત્ર એટલું કરવાની જરૂર છે કે પેકેટમાંથી એક ચમચી ખોયા લો અને તેને એક કપ ગરમ પાણીમાં ઉમેરો। આગળ કપમાં થોડું આયોડિન ઉમેરો। જો ખોયામાં આયોડિન નાખ્યા પછી તે વાદળી થઈ જાય તો તેમાં સ્ટાર્ચનો ઉપયોગ કરીને ભેળસેળ કરાય છે, જો નહીં તો તે શુદ્ધ છે અને માનવ વપરાશ માટે યોગ્ય છે। બીજી પદ્ધતિ કે જે તમે ઘરે ઉપયોગ કરી શકો છો તે સલ્ફ્યુરિક એસિડના નમૂના સાથે છે, જે ફોર્મેલિન જેવા રસાયણોની હાજરીને ચકાસવામાં મદદ કરે છે। તમારે માત્ર એટલું કરવાની જરૂર છે કે એક બીકરમાં ખોયાનો એક નાનો નમૂનો લો અને તેમાં થોડું ઘટ્ટ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો। જો નમૂનામાં વાયોલેટ રંગની રચના હોય તો તે ભેળસેળયુક્ત હોઈ શકે છે। ટલ્લી ચડેલા બ્રિજના કામથી ભાવનગરવાસીઓ હેરાન પરેશાન, વાહન ચાલકો ત્રાહિમામ। ભાવનગરમાં ગોકળ ગતિએ બની રહેલો બ્રિજ લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે। ભાવનગરના વિકાસ માટે મહત્વાકાંક્ષી ઓવરબ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યો। વર્ષ 2020માં ઓવરબ્રિજ બનાવવા માટે ખાતમુહૂર્ત કરાયું। ગઢેચી વડલાથી દેસાઈનગર સુધીના રોડ પર ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો। આ ઓવરબ્રિજને પૂર્ણ કરવા માટે 24 મહિનાની સમયમર્યાદા નક્કી કરાઈ, પરંતુ ખાસો સમય થઈ ગયા બાદ ઓવરબ્રિજનું કામ હજુ સુધી પૂરું નથી થયું। કોરોના અને રેલવેની જગ્યાની માથાકૂટમાં આ પ્રોજેક્ટમાં વિલંબ થયો। અત્યાર સુધીમાં ઓવરબ્રિજનું કામ માત્ર 85% થયું છે। ઓવરબ્રિજ બનાવવા માટે અપાયેલી સમયમર્યાદા પૂર્ણ થઈ જતા તંત્ર દ્વારા 2 વાર સમય વધારો કરાયો, પરંતુ ટ્રાફિકથી સતત ધમધમતા આ રોડ પર બની રહેલા ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂરું થાય તેવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે। દિવાળી પહેલા ચિંતાનગરમાં જગમગાટ, અદભુત રોશનીથી ઝળહળી ઉઠ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી। ચારે તરફ રોશનીનો શણગાર, પ્રકાશના ઉત્સવ દિવાળી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અદભુત લાઇટિંગ કરાયું। અદભુત શણગાર સજીને એકતાનગર જગમગ થયું છે। ચારે તરફ અદભુત રોશનીનો શણગાર કરાયો છે। એકતાનગરમાં ચારેકોર રંગબેરંગી લાઇટિંગ કરાયું છે। એક તરફ દિવાળીનો તહેવાર અને બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી, આ બંને પ્રસંગોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના દરેક પ્રકલ્પને લાઇટનો શણગાર કરાયો। નર્મદા ઘાટ સર્કિટ હાઉસ રોશનીથી દીપ ઉઠ્યા, એકતા મોલ એડમિન બિલ્ડિંગ સહિતના પ્રવાસન સ્થળ પર સુશોભન જોવા મળ્યું। નર્મદા મૈયાની આરતીમાં પણ ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો કરાયો। રાજકોટમાં જોવા મળી અદભુત કારીગરી, આંખે પાટા બાંધી બનાવે છે દિવાળીના દીવડા। આ દ્રશ્યો જુઓ, આંખે પાટા બાંધ્યા છે છતાં ચાકડા પર માટીકામ કરી રહ્યા છે। આંખે પાટા બાંધીને બનાવી રહ્યા છે દિવાળીના દીવડા, અને તેમ છતાં ડિઝાઇન કે આકારમાં એક દોરાનો પણ ફરક નહીં, આ કમાલ કરી છે રાજકોટના કિશોરભાઈએ। દિવાળીના તહેવારોમાં આમ તો અવનવી લાઇટ તેમજ રંગબેરંગી લાઇટો સૌને આકર્ષે છે, પરંતુ અહીં આકર્ષણ જરા જુદું છે। મૂળ ધ્રોલ પંથકના અને રાજકોટમાં કામ કરતા કારીગરના હાથમાં એવી કળા છે કે પોતે આંખે પાટો બાંધીને અંધકારમાં પ્રકાશ ફેલાવવાનું કામ કરતા દીવડા બનાવે છે। તેઓ છેલ્લા 5 વર્ષથી આ રીતે આંખે પાટા બાંધીને અલગ અલગ આકારના દીવડા બનાવે છે। તેમ છતાં દીવડાના આકાર ડિઝાઇનમાં દોરાનો પણ ફરક નથી જોવા મળતો। આંખે પાટા બાંધી દીવડા બનાવતા કિશોરભાઈએ જણાવ્યું કે વર્ષોથી બાપ દાદા સમયથી આ વ્યવસાય ચાલતો આવે છે અને માટી કામના ધંધાને તેઓ આગળ વધાવી રહ્યા છે। દિવાળીના સમયમાં રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં દીવડા અને કોડિયાની ડિમાન્ડ વધુ હોવાથી તેઓનું કામ હાલ ધમધમી રહ્યું છે। ઉમંગ અને ઉજાસનું પર્વ દિવાળી સૌ માટે વિશેષ પર્વ છે। સામાન્ય માનવીથી લઈને મુખ્યમંત્રી સુધીની વ્યક્તિ પણ આ પર્વ પોતાના પરિવાર
સ્વજનો વાલસોયા ભૂલકાઓ સાથે ઉજવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાની સરળતા અને નિખાલસતાનો પરિચય આપ્યો। ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ ફટાકડાની ખરીદી કરવા પહોંચી ગયા। એટલું જ નહીં, તેમણે પરિવારજનો સાથે ઉલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી।